નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત. બજેટ 2021ને લઈને અત્યારે દરેક લોકોને અપેક્ષા હોય છે અને તેની સાથે દરેક લોકોનો એક જ સવાલ હોય છે કે બજેટ 2021માં એવી કેવા પ્રકારની ફાળવણી કરવામાં આવશે કે જેના કારણે જે દરેક વેપારી વર્ગને ક્યાંક ફાયદો થશે. ચેમ્બર ઓફ કોમર્સની વાત કરીએ તો ચેમ્બર ઓફ કોમર્સથી પણ હજી અલગ અલગ રજૂઆતો હોય છે અને તે પણ કેન્દ્ર સરકારમાં જે મોકલવામાં આવી હતી અને કેન્દ્ર સરકારમાં જ્યારે મોકલવામાં આવે છે ત્યારબાદથી લઈને અત્યાર સુધી જે પ્રમાણેની રજૂઆતો ઉપર અત્યારે હાલ કેવા પ્રમાણેનું જે હવે કેન્દ્ર સરકાર જે હવે પોતાની વાત બતાવશે. કારણ કે કેન્દ્ર સરકારની વાત કરીએ, કેન્દ્ર સરકાર જ્યારે રજૂઆતો તો દરેક લોકો પાસેથી જે મંગાવતો હોય છે, પરંતુ ત્યારબાદ હવે કેન્દ્ર સરકાર જે પોતાનું યુનિયન બજેટ છે અને તેમાં હવે કયા પ્રકારની જે ફાળવણી કરશે તેને લઈને પણ જે રીતે સવાલ ઘણા બધા હોય છે. બીજી બાજુ જ્યારે ચેમ્બર ઓફ કોમર્સની વાત કરીએ, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે અલગ અલગ રજૂઆતો વેપારી વર્ગ તરફથી જે મળતી હોય છે અને તે રજૂઆત પણ ક્યાં કેન્દ્ર સરકારને જે મોકલતા હોય છે. સાથે જ એક બાજુ જ્યારે ઇન્કમટેક્સની વાત કરવામાં આવે કે પછી અમુક જે ટેક્સેશનને લઈને પણ જે ઘણી રજૂઆતો હોય છે, જ્યારે આપણે વાત કરીએ જીએસટીની, તો જીએસટીમાં પણ જે અમુક વધારો ઘટાડો કરવો એ પણ જરૂરી છે. અમુક જે વસ્તુઓ છે તેમાં જે 18% જીએસટી છે તેમાં પણ 5% કરવાની રજૂઆતો જે ઘણી બધી કરવામાં આવતી હોય છે અને તેનાથી વેપારી વર્ગ થોડો ફાયદો થાય અને જે વેપાર છે તે પણ આગળ વધે તેને લઈને જે દરેક વાતચીત પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે ત્રણ ચેમ્બર ઓફ કોમર્સના જે સેક્રેટરી પણ જોડાઈ ગયા છે તેમની સાથે. સૌથી પહેલા આશીષભાઈ જોશી કે જેઓ સેક્રેટરી છે પીએચડી ચેમ્બર ઓફ કોમર્સના, તેમની સાથે પાર્થભાઈ ગણાત્રા કે જેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના, અને જલેન્દુભાઈ પાઠક કે જેઓ જોઈન્ટ સેક્રેટરી છે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન હું પાર્થભાઈ આપને પૂછવા માંગીશ કે એક બાજુ જ્યારે આપણે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની વાત કરીએ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની અત્યારે હાલ કયા પ્રકારની જે રજૂઆતો છે, સાથે જ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં જે અમુક અમુક એવો પણ પાર્ટ હોય છે, વેપારી વર્ગ પણ તેમાં રાજકોટમાં સમાયેલો છે, સૌરાષ્ટ્ર આખું રિજિયન પણ તેમાં જે સમાતું હોય છે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે અત્યારે હાલ કયા પ્રકારની રજૂઆતો કેન્દ્ર સરકારને કરી છે? નમસ્કાર મિત્રો, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ હર હંમેશ રજૂઆત કરતી હોય છે અને દર વર્ષે અમુક અમારા પોઈન્ટ કન્સિડર થતા હોય છે. આ વખતે પણ અમે ઘણી બધી બધા અમારા વેપારીઓનો અભિપ્રાય લઈ અને ઘણી બધી રિક્વેસ્ટ મોકલેલી છે. અમારા નિર્મલા મેડમ સાથે લાઈવ બજેટ ડિસ્કશન, પ્રી બજેટ ડિસ્કશન પણ થઈ ગયેલ છે વિડીયો કોન્ફરન્સથી, જેમાં અમે ઘણી બધી રજૂઆતો, જેમ કે મિનિમમ ટેક્સ સ્લેબ જે છે એ આપણે 5 લાખ સુધીનું કરી દેવું અને 5 લાખથી 10 લાખનો જે સ્લેબ છે એ 10% કરી દેવો તે રજૂઆત કરેલી છે. તે ઉપરાંત જે અત્યારે ટીડીએસમાં પેનેડેમિકમાં 0.75% ટીડીએસ કટ થાય છે, 0.25% ઓછું જેમ કે જે કાંઈ બી રેટ હોય એમાં, એ હજી 1 વર્ષ માટે કન્ટિન્યુ કરવાનું કીધું છે. પ્લસ એટીસીની લિમિટ પણ વધારવાની કીધી છે. એ ઉપરાંત અમે એચયુએફમાં પણ જે એટીસીમાં જે બાદ આપણને જે લાભ મળે છે એ લાભ મળવો જોઈએ એ પણ કીધેલું છે. પ્લસ અત્યારે માણસો ટેક્સ ભરવા માટે પ્રેરિત થાય એની માટે સરકારે સ્પેશિયલ સિટીઝનો, સિનિયર સિટીઝનો માટે જે તે રીતે પોતે ટેક્સ ભરેલો હોય એ સંદર્ભમાં એને મેડિકલ ફેસિલિટીઝ કે મેડિકલ ઇન્સ્યોરન્સ આપવો જોઈએ, જેથી કરીને પબ્લિક પોતાને સોશિયલ સેફ્ટી માટે અને સોશિયલ સિક્યુરિટી માટે ટેક્સ ભરે અને એ લોકોને ખબર છે કે હું જે પ્રમાણે ટેક્સ ભરીશ તે પ્રમાણે સરકાર તરફથી મને સામે મેડિકલ સિક્યુરિટી છે. તો સરકારે પ્રોત્સાહન માટે આવા કંઈક સ્ટેપ લેવા જોઈએ કે જેથી કરીને પબ્લિક સામેથી ટેક્સ ભરવા માટે પ્રેરિત થાય. પ્લસ અમે જીએસટી માટે પણ ઘણી બધી રજૂઆતો કરેલી છે, જેમ કે અત્યારે જે ટેક્સ સ્લેબ છે 5%, 12%, 18%, 28%, એમાંથી એક ટેક્સ સ્લેબ હજી ઓછો કરી નાખે જેથી કરીને કન્ફ્યુઝન જે છે એ અમુક દૂર થાય. અમુક ટેક્સ સ્લેબોમાં અમુક ખોટા વધારા છે એમાં ફેરફાર કરવાની જરૂર છે. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં અમુક ટેક્સ જે છે, પાપડ ઉદ્યોગ જે છે જે પેલા ટેક્સ હતો એવા અલગ અલગ ઘણા બધા છે, સેનિટરી નેપકિન્સ છે એ ટાઈપનું જે છે એવા આપણે ટેક્સમાં ફેરફાર કરવા માટેનું કીધેલ છે. પ્લસ એક્સપોર્ટરો માટે સ્પેશિયલ કીધેલું છે કે અત્યારે એક્સપોર્ટરો ઘણા બધા જે છે તે જીએસટી ભરે છે ને પછી રિફંડ લે છે, એની માટે એક ડિજિટલ લોકર જેવી સિસ્ટમ હોવી જોઈએ જેથી કરીને કે એક્સપોર્ટરોને રિફંડ લેવાનો જ વારો ન આવે. અને સરકારને ઘણીવાર એવું થાય છે કે ખોટે ખોટા રિફંડ લઈને ફ્રોડ કેસ પણ નોંધાયેલા છે, એમાં પણ રોક આવે જેથી કરીને ડિજિટલી લોકર હોય ટેક્સ ભર્યો જ નથી ને ટેક્સ 100% રિફંડ લેવાનો જ વારો નથી આવતો, તો એમાંથી ફ્રોડ પણ અટકી જશે. એટલે ડિજી લોકર એકાઉન્ટ બધા એક્સપોર્ટરોને દેવું જોઈએ. પ્લસ એક્સપોર્ટરો માટે અમે રજૂઆત કરેલી છે કે ભાઈ કેન્દ્ર સરકારે એક મર્ચન્ડાઇઝ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ સ્કીમ હતી MEIS, જે 31/12/2020 બંધ કરેલ છે, એના રૂપિયા હજી સુધી ફાળવેલ નથી. એક બાજુ સરકાર જે તમારી લોન ચાલતી હતી એની ઉપર 29/2020 તમને એક્સ્ટ્રા લોન મળે એ જોગવાઈ કરી, એની સામે એક્સપોર્ટરોના રૂપિયા સલવાયેલા છે, તો એ તાત્કાલિક ધોરણે એના છૂટા થાય જેથી કરીને એમના રૂપિયા જ એમને વાપરવા મળે, નહીં કે આ એક્સ્ટ્રા 20% લોન વાળા વાપરવા મળે.
એવી અલગ અલગ ઘણી બધી રજૂઆતો અમે કરેલ છે, જેના માટે એક્સપોર્ટરો કવર થઈ ગયા, નાના વેપારીઓ કવર થઈ ગયા અને મોટા ઉદ્યોગો પણ કવર થઈ જાય. પ્લસ મેઇન જે મુદ્દો રહી ગયો એ છે કે ભાઈ ગયા વર્ષે સરકારે કોર્પોરેટ કંપનીઓ માટે જે સ્પેશિયલ ટેક્સ સ્લેબ જાહેર કર્યો, એ પાર્ટનરશીપને અને પ્રોપરેટરશીપને પણ મળવો જોઈએ, નોટ ઓનલી કોર્પોરેટ. પાર્ટનરશીપ ને પ્રોપરેટર નો શું વાત, એ લોકોને પણ સ્પેશિયલ 5% જે કોર્પોરેટ નો જે બેનિફિટ છે એ પણ મળવો જોઈએ, એ અમારી રજૂઆત છે. પ્લસ કેશ, જે કેશ લોન રીપેમેન્ટ માટે કે આપણે કાંઈ પણ જે છે એની લિમિટ કેશની 20,000 છે, તો લોન રીપેમેન્ટ ને બધું છે એમાં સરકાર આગળ આંકડા આવે છે કે ભાઈ આ પૈસા લોન રીપેમેન્ટ માટેના છે, એની લિમિટ પણ હવે એ પ્રમાણે 50,000 ની કરવાની જરૂર છે. આવી રીતે અલગ અલગ અમે 40-એક રજૂઆત કરેલી છે સરકાર. 2021 અને 22નું જે સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને તેમાં પણ ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મળા સીતારામને જે રીતે જે પ્રમાણે રજૂઆતો જે દરેક જગ્યાએથી મંગાવી હતી, પરંતુ તેની સાથે સાથે અત્યારે અપેક્ષાઓ પણ જે ઘણી બધી હોય છે કે કયા પ્રકારની હવે નવી જે સ્કીમ જાહેર કરવામાં આવશે, તેની સાથે કઈ યોજના હવે બહાર પાડવામાં આવશે કે જેનાથી અત્યારે દરેક લોકોને ફાયદો થશે. તેની સાથે જલેન્દુભાઈ આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે કયા પ્રકારની રજૂઆતો વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી છે, જે રીતે યુનિયન બજેટ જે 2021 હવે બહાર પાડવાનું છે તેના રહીને. સૌપ્રથમ તો હું આપના માધ્યમથી બધા જ એમએસએમઈ મેમ્બરોને અને આપને જે આ વિષય લઈને તમે જે ચર્ચા કરવાની આરંભ કર્યો છે અને બધા જ મારા સાથી પેનાલિસ્ટોને જે રાજકોટ ચેમ્બરમાંથી અને બીજા એસોસિએશનમાંથી અહીંયા પ્રતિનિધિત્વ કરીને પોતાની વાતની રજૂઆત કરી રહ્યા છે, બધાને હું આવકારું છું. જે પ્રમાણે મારા સાથી મિત્ર રાજકોટ ચેમ્બરમાંથી જેમને કહ્યું, એ બધા જ મુદ્દા ખરેખર નાના અને મધ્યમ કદના ઉદ્યોગ અને વેપારને ખૂબ જ અસર કરતા મુદ્દાઓ છે. સેમ આ જ બધા જ મુદ્દાઓને લઈને અમારી પણ વારંવાર મિનિસ્ટ્રીમાં અને સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટમાં વડોદરા ચેમ્બરે પણ રજૂઆત કરી છે. અમારા ભાઈશ્રીએ જે રજૂઆતો કરી જીએસટીની, એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે એક્સપોર્ટ કરતા લોકોને જીએસટીનું રિટર્ન ક્લેમ કરે છે તો એને મળતું નથી, એને કારણે એના 18-20% તો એ ફંડમાં જ રોકાઈ રહે છે, એની વર્કિંગ કેપિટલ એને એને લીધે શોર્ટેજ આવી જાય છે. અને સાથે સાથે આ મુદ્દાની સાથે સાથે અમે એક બહુ જ સહજ રીતે રજૂઆત કાયમ કરતા આવ્યા છે કે સરકાર શ્રી રાજ્ય સરકાર હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ, નાના અને મધ્યમ કદના એમએસએમઈના ઇન્ડસ્ટ્રીઝના માટે જે ફંડિંગની જે સ્કીમ્સ એમને બહાર પાડી છે, એ ફંડિંગની સ્કીમમાં વધુ સરળીકરણ થાય, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની સાથે સાથે સરકાર શ્રીનો અભિગમ રહે કે ઇઝ ઓફ ગેટિંગ ફાઇનાન્સ. આજે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની હું વાત કરું તો જે લોકોને 10 લાખથી લઈને 50 લાખ કે 5 કરોડ સુધીના ફાઇનાન્સની જ્યારે જરૂર પડતી હોય છે ત્યારે એની પ્રક્રિયા ઘણી સરળ થવી જોઈએ, એની પણ અમારી કાયમ રજૂઆત રહેતી હોય છે. અને હું અમારા ભાઈશ્રીની એક વાતથી ખૂબ જ સહમત છું કે જે કોર્પોરેટ ટેક્સમાં એમને જે બેનિફિટ આપ્યો છે 5%, એ બેનિફિટ પ્રાઇવેટ એટલે પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપમાં પણ મળવો જ જોઈએ. એક બાજુ જ્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ હોય કે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ હોય, તેમના દ્વારા તો જે અલગ અલગ રજૂઆતો કરવામાં આવી છે કેન્દ્ર સરકારમાં, અને તેની સાથે જ રીતે આશિષભાઈ એક બાજુ પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એ માત્ર ને માત્ર ગુજરાત નહીં પરંતુ ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં પણ જે રીતે અત્યારે હાલ તો કાર્યરત છે, તો પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અત્યારે કયા પ્રકારની રજૂઆતો ભારત સરકારમાં કરવામાં આવી છે બજેટ 2021ને લઈને? સૌપ્રથમ તો કેવું પડશે કે ગયું વર્ષ જે છે ખૂબ જ ભયાનક રીતના પસાર થયું હતું, અને આપણે જો યાદ કરીએ તો તારીખ 22 માર્ચે પહેલી વાર જનતા કર્ફ્યુ આવ્યો હતો, અને તે પછી જોઈએ તો એકેડેમિક યર 1 એપ્રિલથી જે શરૂ થાય 31 માર્ચે પૂરું થાય, એ 9 મહિના ખૂબ જ તકલીફવાળા અને મુશ્કેલી ભર્યા દરેક જણ માટે બની રહેલા હતા. આ સંજોગોમાં કેન્દ્ર સરકાર માટે બધાને અનુરૂપ અને દેશના વિકાસને વેગ મળે માટેનું બજેટ કરવું ખરેખર એક દોરડા ઉપર પાતળા દોરડા ઉપર ચાલવા જેવું કામ રહેશે. પણ હું પીએચડી ચેમ્બર ઓફ કોમર્સે નાણામંત્રીને 10 મુદ્દાની પ્રોલોંગ સ્ટ્રેટેજીસ આપેલી છે, જેના મુખ્ય 4 મુદ્દામાં એ રીતના છે કે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટને અમે પ્રોત્સાહન એમણે આપવું જોઈએ, ખાનગી રોકાણકારોને મહત્વ પ્રોત્સાહન આપવું જોઈએ, નંબર 2 આંતરમાળખાકીય સવલતો જે છે એના ઉપર ખાસ વિશેષ ભાર મૂકવો જોઈએ એમણે, કારણ કે આંતરમાળખાકીય સવલતો જે અનેક અબજો રૂપિયાના પ્રોજેક્ટ હોય છે જેના થકી સીધું અને આડકતરું એમ્પ્લોયમેન્ટ લોકોને મળે, જેના થકી માર્કેટમાં પૈસા આવે, માંગ ઊભી થાય, પુરવઠો વધે અને આખી ઇકોનોમીનું જે સાયકલ છે એ ચાલે. ત્રીજી વસ્તુ
एमएसएમઈ જે મધ્યમ કક્ષાના ઉદ્યોગો છે એને મજબૂત કરવા માટે સરકારે પૂરેપૂરા પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે આપણા 136 કરોડની વસ્તીમાં 11 કરોડ લોકોને માત્ર એમએસએમઈ સેક્ટર સીધી અને આડકતરી રીતમાં રોજગારી પૂરી પાડી રહી છે. તો એમએસએમઈ સેક્ટરને નિશક એમણે મજબૂત કરવું જોઈએ. અને ચોથો મુદ્દો એ છે કે કોસ્ટ ઓફ જે ડુઈંગ બિઝનેસ છે એ ઓછું થવું જોઈએ. લાઈક કોસ્ટ ઓફ કેપિટલ, સપોઝ કે બેંક વ્યાજ તો ઘટે બરોબર, એના ઉપરનો રેપો રેટ ઘટે, કોસ્ટ ઓફ લેબર ઘટે, એ આ બધા પગલાં એમને લેવા જોઈએ. અને નાઉ અ ડેઝ ટાઈમ એઝ અ કોસ્ટ. આજે મારો જો પ્રોજેક્ટ 6 મહિનામાં કાર્યવિંત ન થાય અને 6 મહિના પછી થાય તો પ્રોજેક્ટની વાયબિલિટી જ મારી જતી રહે છે. તો એ સંજોગોમાં કોસ્ટ ઓફ ડુઈંગ બિઝનેસ જે છે એ માટે સરકારે એક એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ જેના થકી નાનો બિઝનેસમેન હોય, મોટો હોય કે મધ્યમ કક્ષાનો હોય, એ લોકો સામેથી આવે પણ ખરા અને સરસ રીતના બિઝનેસ થઈ શકે અને એક સુમેરભર્યું વાતાવરણ ઉભું સરકારે કરવું જોઈએ. સ્ટિમ્યુલેટ પેકેજીસ સરકારે ડિક્લેર કર્યા બરોબર છે, પણ એનું ઇફેક્ટિવ મોનિટરિંગ પણ સરકારે સમયાંતરે ચોક્કસ રિઝલ્ટ ઓરિએન્ટેડ રીતના કરવું જોઈએ, તો જ આનો ઉપયોગ થશે એવું અમને લાગે છે. અને પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એ સજેસ્ટ અમે કહ્યું એ મુજબ 10 પોઈન્ટની પ્રોલોંગ સ્ટ્રેટેજી છે, જેના 4 મુખ્ય મુદ્દા મેં આપને કહ્યા જેના પર અમે ભાર મૂકેલો છે. ચોક્કસ છે. તો એક બાજુ જ્યારે પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ છે અત્યારે હાલ તો માત્ર ગુજરાત નહીં પરંતુ અલગ અલગ રાજ્યમાં પણ જે અત્યારે હાલ તો કાર્ય કરી રહ્યું છે, પરંતુ તેની સાથે ભારતભાઈ એક સવાલ એ પણ થતો હોય છે કે જ્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની વાત કરીએ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે આખું જે સૌરાષ્ટ્ર રિજિયનમાં અત્યારે હાલ તો જે રીતે ઘણું કાર્યરત કરી રહ્યું છે અને તેની સાથે બ્રાસ પાર્ટની વાત કરીએ તો બ્રાસ પાર્ટમાં પણ ક્યાંક જે 18% જે જીએસટી લાગુ કરવાની જે વાત હતી ને તેમાં પણ હવે ઘટાડો કરીને 5% જીએસટી કર લાગુ કરવામાં આવે તેવી પણ એક ક્યાંક માંગ અત્યારે હાલ તો વેપારી વર્ગમાં ઉઠવા પામી છે. સાથે જ જીએસટીમાં અત્યારે હાલ કયા કયા સ્લેબમાં જે વધારો ઘટાડો કરવો જોઈએ કે જેના આધારે અત્યારે જે વેપારી વર્ગ છે રાજકોટનો અથવા તો જે રીતે સૌરાષ્ટ્ર રિજિયનનો કે તેમને ફાયદો થાય તેમાં અત્યારે હાલ તમારા દ્વારા કેવી અપેક્ષાઓ છે? જેમ કે તમે કીધું એમ જીએસટી માટે અમે ઘણી રજૂઆતો કરેલી જ છે, પણ આ વખતે નિર્મલા મેડમે કીધું કે જીએસટી જે છે એને જીએસટીની કાઉન્સિલ હોય છે, તમે એમાં રજૂઆત કરો તો વધારે સારું, ઇન્કમ ટેક્સ બજેટ આર એને કનેક્ટેડ ન કરો. છતાંય કે તમારા પોઈન્ટ્સ અમે કન્સિડર કરીએ છીએ અને નેક્સ્ટ જીએસટી કાઉન્સિલની મિટિંગ માટે લઈશું, જેમાં અમે ઇન્વોલ્વ કરેલું છે. એક તો બ્રાસ પાર્ટ્સનું જે છે, કારણ કે જે એનું વેલ્યુ વધી જતી હોય છે એટલે એની ઉપર ટેક્સ નીચો હોવો જોઈએ, એટલે જેથી કરીને શું છે કે જે બ્રાસ પાર્ટ્સમાં નહીતર અંડર ઇન્વોઇસિંગ એવું કરવાની કોશિશ કરતા હોય છે એ ન થઈ શકે. પ્લસ જેમ કે સરકારે સેનિટરી નેપકિન્સ છે પ્લસ ડાયપર્સ એની ઉપર જીએસટી 0 રાખ્યો છે, પણ એ લોકો જે રો મટીરિયલની પરચેસ કરે છે એની ઉપર તો એ લોકો જીએસટી ભરે જ છે, એટલે એકચ્યુઅલી તો એ લોકોની કોસ્ટ જીએસટી વારી જ થઈ, એટલે એ લોકોને રો મટીરિયલ ઉપર પણ જીએસટી ન લાગવો જોઈએ અથવા એ જીએસટી રિફંડ મળવું જોઈએ, એ ટાઈપની સ્કીમ આપે તો જ એકચ્યુઅલ એનો ફાયદો થશે. પ્લસ એક પાપડ ઇન્ડસ્ટ્રીઝ કરીને છે જે ગૃહ ઉદ્યોગમાં રાજકોટમાં ઘણા વખતથી છે, એમને પણ પહેલા ટેક્સ સ્લેબ નહોતો વેટ વખતે ને બધે, એને આ વખતે જીએસટીમાં લીધેલા છે તો એમને પણ 0 ટેક્સમાં સ્લેબ કરવા જોઈએ. પ્લસ ડીઝલ એન્જિન જે રાજકોટનું હબ ગણાય છે અને સબમર્સિબલ પમ્પ્સ જે રાજકોટનું હબ ગણાય છે જે એગ્રીકલ્ચર માટે જ વપરાય છે, તો ડીઝલ એન્જિન્સનો ટેક્સ સ્લેબ જે છે એ 5% હોવો જોઈએ અને સબમર્સિબલ પમ્પ્સનો પણ 5% હોવો જોઈએ, જેથી કરીને એગ્રીકલ્ચર જે ખેડૂતો બધા જે છે એને સરકાર જ લોન આપતી હોય બધું આપતી હોય છે, તો એ લોકોને આ ખોટે ખોટું એ લોકોનું જ ભારણ વધે છે, તો એમાં ફેરફાર કરવો જોઈએ. પ્લસ અમે તમને કીધું એમ એક્સપોર્ટરો માટે ડીજી લોકરની સિસ્ટમની રજૂઆત કરેલ છે, જેથી કરીને રિફંડનો પ્રશ્ન જ ન રહે. આ રીતે જીએસટીની અલગ અલગ અમે ટકાવારી ફેરફાર કરવાનો પ્લસ 3 સ્લેબ કરવાનો ખાસ સૂચના આપેલ છે કે 18% વાળાને 12% લઈ જાય, 12% વાળા નામુકને 5% લઈ જાય, વચલો સ્લેબ રાખે 12%, જેથી કરીને એક સ્લેબ દૂર થઈ જાય, એ ટાઈપની રજૂઆત કરેલી છે. જે ચોક્કસ છે. તો એક બાજુ જ્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની વાત કરીએ તો તેમના દ્વારા તો જે અપેક્ષાઓ અત્યારે હાલ તો દાખવવામાં આવી છે તો હવે જોવાનું રહ્યું કે 2021ના બજેટમાં કયા પ્રકારની જે અત્યારે હાલ તો જે રજૂઆતો કરવામાં આવી છે. સાથે જલેન્દુભાઈ જીએસટી અને સાથે જ્યારે ટેક્સેશનની વાત કરવામાં આવે તો તેમાં તમારા દ્વારા કઈ કઈ અત્યારે હાલ તો રજૂઆત કરવામાં આવી છે, કારણ કે જીએસટીને લઈને અત્યારે હાલ તો દરેક જગ્યાએ જે સવાલ ઘણા બધા થતા હોય છે કઈ રીતે કાર્ય કરવું અને જે પ્રમાણે અત્યારે દરેક લોકો યુઝ ટુ તો થઈ જ ગયા છે ના જીએસટી કઈ રીતે તેને ઉપયોગ કરવો જોઈએ, કઈ રીતે જે રીતે રિફંડ આવતું હોય છે, તો તમારા દ્વારા ટેક્સેશન અને સાથે જે રીતે જીએસટી લઈને કયા પ્રકારની રજૂઆત કરવામાં આવી છે? વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી સમયાંતરે અલગ અલગ લેવલ ઉપર, સ્ટેટ લેવલ ઉપર અને સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં પણ આ જ રજૂઆત કરવામાં આવી છે કે જે ટેક્સેશનના રેટના એટલે પ્રોડક્ટના રેટની જે વિસંગતતાઓ છે, એક પ્રોડક્ટ બનાવવા માટે જે રો મટીરિયલ 18% છે જ્યારે ફિનિશ પ્રોડક્ટ બને છે ત્યારે 12% થાય, તો આવી જે વિસંગતતાઓ છે એ વિસંગતતાઓમાં
જેમ અમારા ભાઈએ કહ્યું એ પ્રમાણે 12% નો સ્લેબ કરી, 5% નો સ્લેબ કરી અને એક બધાને કોમન રીતે એક બે દરમાં આખા પ્રોડક્ટને ક્લાસિફિકેશન થાય એ ખૂબ જ જરૂરી છે. કારણ કે ઘણા કેસમાં રો મટીરિયલ્સ તમને 18% મળતું હોય છે જ્યારે એની ફિનિશ પ્રોડક્ટનું ક્લાસિફિકેશન 12% છે, તો એમાં ઘણો બધો ઇનજસ્ટિસ થતો હોય છે. પ્લસ જેમ મેં તમને કહ્યું એ પ્રમાણે કે આવી રજૂઆતો અમે સમયાંતરે કરતા આવ્યા છે કે પ્રોડક્ટ ક્લાસિફિકેશન અને ટેક્સેશન ઉપર પણ જીએસટી કાઉન્સિલે ગહન વિચાર કરવો જોઈએ, જેથી એમએસએમઈ જો ડેવલપ થશે સાહેબ તો જ આ દેશનું અર્થતંત્ર ડેવલપ થશે. એમએસએમઈ ને જ્યાં સુધી તમે બળ નહીં પૂરું પાડી શકો, એમને ધંધો કરવામાં જેટલી સરળતા નહીં મળે એ સરળતા જો તમે આપશો સરકાર વતી, જો એ સરળતા મળશે તો એમએસએમઈ નામાં એ તાકાત છે કે એ વધુ સારું પરફોર્મન્સ આપી અને પોતે બી પ્રગતિ કરે અને દેશની પણ પ્રગતિ થાય. જ્યાં સુધી સવાલ છે ટેક્સેશનનો, તો ટેક્સેશનમાં પણ 5 લાખથી 10 લાખની વચ્ચે 10% સ્લેબ રાખવો, અને જેમ આ અમારા રાજકોટ ચેમ્બરના ભાઈશ્રીએ કહ્યું એ માં પણ અમે ખૂબ જ સહમત છે કે જે બેનિફિટ કોર્પોરેટ ટેક્સમાં કોર્પોરેટ્સને મળે છે એ બેનિફિટ મધ્યમ કદના એમએસએમઈના ઉદ્યોગોને પણ મળવો જરૂરી છે. આજે પ્રશ્ન તમે ગહન રીતે વિચારો તો પાયાનું કામ એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ કરે છે, અને પાયાના કામ એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ કરતા હોવા છતાં સૌથી વધારે આર્થિક ભારણ પણ એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝને જ છે. તો ક્યાંક ને ક્યાંક જો ટેક્સેશનમાં ડાયરેક્ટ ટેક્સીસ કે ઇનડાયરેક્ટ ટેક્સીસમાં એમએસએમઈ સેક્ટર્સને બેનિફિટ આવનારું જો બજેટ આપશે તો મને ચોક્કસ ખાતરી છે કે જે 10 મહિના આપણા પેન્ડેમિક સિચ્યુએશન્સમાં વેસ્ટ ગયા છે એ પણ સારી રીતે કવર અપ થશે અને આ દેશનો એમએસએમઈ આગળ વધશે, સાથે સાથે દેશ પણ આગળ વધી શકશે. અગસ્ય એક બાજુ જ્યારે આપણે વેપારી વર્ગની વાત કરીએ, વેપારી વર્ગની અત્યારે હાલ તો રજૂઆતો ઘણા પ્રકારની જોવા મળતી હોય છે અને તેની સાથે જ્યારે જીએસટી અત્યારે દરેક લોકો યુઝ ટુ તો થઈ ગયા છે, પરંતુ તેને લઈને પણ અત્યારે હાલ તો ઘણા બધા જે સવાલ હોય તેવું લાગી રહ્યું છે. આશીષભાઈ, જ્યારે આપણે પરિસ્થિતિની વાત કરીએ, તમે જે પ્રમાણે 4 મહત્વના મુદ્દા તો જણાવ્યા, પરંતુ તેની સાથે પીએચડી ચેમ્બર ઓફ કોમર્સે જે અલગ અલગ રાજ્યોમાં પણ અત્યારે હાલ તો જે કાર્યરત છે અને તેમાં ટેક્સેશન અને જીએસટીને લઈને અત્યારે હાલ કયા પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે, સાથે જે 4 મુદ્દા તમે જે જણાવ્યા અને એનાથી અલગ અત્યારે હાલ કયા પ્રકારની અન્ય રજૂઆતો કરવામાં આવી છે? પહેલી વસ્તુ યજ્ઞભાઈ, જે મારા સાથી મિત્રોએ કહ્યું એ લોકોએ સાંકડાકીય માહિતી આપી, પણ એક વસ્તુ કહું કે ગયું વર્ષ જે ખૂબ જ ભયાનક હતું, 22 માર્ચથી જે પહેલો જનતા કર્ફ્યુ આવ્યો અને પછી ઓલમોસ્ટ 2 મહિનાનું લોકડાઉન ચાલ્યું, તે વખતે ફર્સ્ટ ક્વાર્ટરમાં આપણો જીડીપી રેટ -23.9% હતો, 23.9 નેગેટિવ હતો, જે સેકન્ડ ક્વાર્ટરમાં ઘટીને 7.5% થયો. અને ફરી એકવાર અત્યારે તમે જુઓ તો 80% જેટલા ઉદ્યોગો ફરી એકવાર પાટા ઉપર આવી ગયેલા છે. નાઉ કમિંગ બેક ટુ પોઈન્ટ, આપ જે કહો છો જીએસટી, એ ઇન્ડિવિડ્યુઅલ આંકડામાં એટલા માટે પડવા નથી માંગતો કે દરેક ઇન્ડસ્ટ્રીઝ પોતપોતાની રીતના જીએસટી ઘટાડવા માટે કહે છે, બટ એટ ધ સેમ ટાઈમ સરકારને પણ પોતાની આવક થવી જરૂરી છે, જે થકી સરકાર પ્રજાકીય સવલતો ઉભી કરી શકે, અધરવાઇઝ એ શક્ય નથી. એટલે એ બાબતમાં હું ન પડવા માંગતા એમ ચોક્કસ કહું, જે વડોદરા ચેમ્બર અને રાજકોટ ચેમ્બરે કહ્યું એ મુજબ કે ઇન્કમ ટેક્સનું જે માળખું છે બને ત્યાં સુધી સરળ બનાવવું જોઈએ. There should be absolutely simple income tax structure. Common man can also understand. આજે પરિસ્થિતિ એવી છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય કે ઇન્કમ ટેક્સના કન્સલ્ટન્ટ હોય, એને પણ ચોપડીઓ જોઈને જોવું પડે કે ભાઈ શું છે શું નહીં, કેમ એમ, વાય શુડ નોટ બી સિમ્પલ વન કે કોઈને ખબર પડે. જેમ કે તમે ઉદાહરણ તરીકે હું તમને કહું તો જયારે આપણા દેશમાં સામ પિત્રોડાએ એસટીડી ટેલિફોનની સવલત શરૂ કરેલી તો પબ્લિક બુથમાં રાત્રે 11 પછી એમ કે તમે ફોન કરો તો 1/4 ચાર્જ થાય. હવે એની અંદર તમે આવક થયેલી જુઓ અને પછી જયારે બીજા નાણા ટેલિકોમ મંત્રી આવ્યા અને એને 9 વાગ્યા પછી કર્યું તો એ આવક આપણી વધારે થયેલી હતી. એટલે સરળ ઇન્કમ ટેક્સના માળખાથી લોકો વધારે ટેક્સ ભરતા થાય એ જોવું જોઈએ. અને નંબર 2 કે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ જે આવે એના માટેનું એક કન્ડ્યુસિવ એક વાતાવરણ એવું ઉભું કરવું જોઈએ જેના થકી રોજગારીનું સર્જન થાય. આ બંને વસ્તુ હશે તો જ આપણા દેશમાં વિકાસ શક્ય બનશે. બાકી રેટ 18% નો 5% કર્યો કે 23% નો 15% કર્યો એ માર્જિનલ ઇમ્પેક્ટ કરશે, પણ લાંબા ગાળાની અને મજબૂતાઈની અસર એ નહીં કરે એવું અમે માનીએ છીએ. અમે જે અમારા 10 પ્રોલોંગ સ્ટ્રેટેજીસ જે છે એ અમે કેન્દ્રીય નાણામંત્રી સમક્ષ રજૂ કર્યા છે, દે આર લુકિંગ ઇન ટુ ઇટ ઓલસો. પણ જ્યાં સુધી આ 2 જ મુદ્દા અગત્યના છે કે ખાનગી રોકાણકારો અહીંયા આવે, એમનું પ્રમાણિકતા પૂર્વક એ લોકો કામ કરી શકે એવું એક વાતાવરણ ઉભું થવું જોઈએ, અને નંબર 2
જે કઈ પેકેજીસ સરકાર જાહેર કરે એનું અસરકારક અમલીકરણ નીચલા સ્તરે પણ થઈ રહ્યું છે કે નહીં, એનું સમય અંતરે જો મોનિટરિંગ કરે તો આ દેશમાં આપણે વિકાસ માટેનો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે 136 કરોડ ની વસ્તી છે, એમાં 30 કરોડ નો ગ્રાહક એવો છે કે તમે ગમે તે કિંમતે વેચશો તો એ સદાય ખરી છે. એટલે આપણું આટલું મોટું માર્કેટિંગ પાવર જે છે એ દુનિયાના 194 દેશમાં ક્યાંય નથી કે વિધિન નો ટાઈમ ઇટ કેન રીચ ટુ ધી એન્ડ યુઝર્સ. જે ચોક્કસ, એક બાજુ જયારે આપણે પરિસ્થિતિની વાત કરીએ તો ક્યાંક અત્યારે હાલ તો વેપારીઓ જે અલગ અલગ રજૂઆતો તો કરી રહ્યા છે, પરંતુ તેની સાથે અત્યારે હાલ સવાલ દરેક લોકોને એક જ છે કે આ 2021 જે આ બજેટ હવે રજૂ કરવા જઈ રહ્યા છે નાણામંત્રી નિર્મળા સીતારામન, અને કયા પ્રકારની હવે તેમાં અલગ અલગ જે પ્રાવધાન કરવામાં આવશે. કારણ કે જે પ્રમાણે અલગ અલગ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે અલગ અલગ જે તેમના રિવ્યૂ તો આપવામાં આવ્યા છે, પરંતુ તેની સાથે જ્યારે જીએસટી સ્લેબ હોય કે પછી અન્ય કોઈ પણ અત્યારે હાલ તો જે યોજના હોય તેમાં પણ લોકડાઉનની પરિસ્થિતિ આવી ત્યારે જે ઘણા વેપાર ધંધા જે ઠપ થઈ ગયા હતા, અને ત્યારબાદ દરેક લોકોને અત્યારે તો અપ એટલે કે જે સારો એવો જે ધંધો કરવો એ પણ અત્યારે તો જરૂરી બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. સાથે જયારે પાર્થભાઈ એક છેલ્લો સવાલ આપને પૂછવા માંગીશ કે અત્યારે હાલ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારીઓ દ્વારા અત્યારે હાલ કયા પ્રકારની જે મહત્વની રજૂઆતો કરવામાં આવી છે કે આ દરેક વસ્તુ જે અત્યારે બજેટ 2021 જે ઇન્ક્લુડ કરી લેવામાં આવે, વેપારીઓ દ્વારા શું કહેવામાં આવ્યું છે? અમે જે રજૂઆતો બધી કરેલી છે એ વેપારીઓ આગળથી સજેશન મગાવીને જ કરેલી છે. અમે અમારા 4800 મેમ્બર પ્લસ 109 એસોસિએશન અમારી કનેક્ટેડ છે, પ્લસ રાજકોટ ઇઝ ધ ફેડરેશન ઓફ સૌરાષ્ટ્ર કચ્છ. જે આખું જે ચેમ્બરો છે બધી, ઉના હોય, પોરબંદર હોય, જુનાગઢ હોય, બધી ચેમ્બરોનું સંકલન કરીને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ જે છે એ ફેડરેશન ઓફ સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ચલાવે છે. તો એ બધાના મુદ્દા લઈ અને અમે કોમન મુદ્દા તૈયાર કરીને મોકલેલ છે. હું એટલું જ કહીશ કે સરકાર, જે આપણા મિત્ર સાથી મિત્ર જોશી સાહેબે કીધું કે ભાઈ સરકાર મહત્વ આપે ફોરેન ઇન્વેસ્ટમેન્ટને, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અથવા પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટને, ઈ તો જરૂરી જ છે. પણ એ ઉપરાંત ટેક્સ સ્લેબમાં ફેરફાર અત્યંત જરૂરી છે. કારણ કે અત્યારે આપણે જોઈએ આપણા કરતા ચાઇનાથી જે આખો નેગેટિવ માહોલ ઉભો છે, તો આપણા કરતા વિયેતનામ આખું વધારે બધું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ને બધું ખેંચી ગયું. આપણે અહીંયા સેલીકરણ નહીં કરી તો કોઈ પણ વસ્તુ અહીંયા આવવાની છે જ નહીં. એટલે પહેલા આપણું માળખાકીય સેલીકરણ કરે, પછી સરકારને કઈ ફોકસ કરવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક બધા ઇન્વેસ્ટર આપણે આવશે. એટલે અત્યારના ટેક્સ લેબમાં, અત્યારના જીએસટીમાં, અત્યારના ઇન્કમ ટેક્સમાં બધામાં ફેરફાર કરે તો કોઈને પ્રોત્સાહન દેવાની જરૂર નથી. મને ખબર હોય કે અહીંયા સસ્તું ને સારું છે એટલે ઓટોમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરવા આવવાનો જ છું. એટલે હાલના ટકાવારી 4 સ્લેબ હોય ને 3 સ્લેબ કરે આ બધું કરે તો જ ફેરફાર થશે. ભાઈએ કહ્યું રાજકોટ ચેમ્બરમાં પાર્થ ભાઈ, પણ એક કોસ્ટ ઓફ ડુઇંગ બિઝનેસ જે છે એ આપણું નીચે લાવવો જ પડશે. યુ હેવ રાઇટલી પોઈન્ટેડ આઉટ કે ટેક્સ લેબ ઓછો કરવો જ જોઈએ, પણ એ જીએસટી નો રેટ ને એ બધું પણ એની સામે સવલતો પણ સરકારે ઉભી કરવી પડશે. જો ઓકે, તો એક બાજુ જ્યારે આપણે 2021 બજેટને લઈને જે અલગ અલગ રજૂઆતો છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે રીતે હવે સાંભળીએ, હવે જોવાનું એ રહ્યું કે નાણામંત્રી નિર્મળા સીતારામન દ્વારા 1 ફેબ્રુઆરીએ જે હવે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, અને તેમાં હવે કયા પ્રકારની વસ્તુ હજી ઇન્ક્લુડ કરી લેવામાં આવશે. સાથે જ રજૂઆતો ઘણી બધી હોય છે, પરંતુ હવે તેમાંથી કઈ કઈ રજૂઆતોને જે અત્યારે સરકાર આવકારે છે અને અવગણે છે તો હવે જોવાનું જરૂર. તેની સાથે પાર્થભાઈ, જલેન્દુભાઈ અને આશીષભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો આજના બજેટ 2021 કાર્યક્રમમાં બસ આટલું જ આપશો. નમસ્કાર.